नमः सत्य स्वरूपाय श्री कबीराय नमो नमः। ध्यान मूलं गुरुर् मूर्ति, पूजा मूलं गुरुपदम्, मंत्र मूलं गुरुर्वाक्यम्, मोक्षमूलं गुरुकृपा, मोक्षमूलं गुरुकृपा, मोक्षमूलं गुरुकृपा। बोल्ये सद्गुरुदेवनो, सद्गुरु कबीर साहेबनो, रामचंद्र भगवाननो, विश्वनाथ गुरु महाराजनो, आज घड़ी आनंदनो जय। विश्व वंदनीय परमपिता परमात्मा श्री सद्गुरु कबीर साहेब एवं पूज्य गुरु देवना पावन चरण अंदर त्रिवार बंदगी साहेब छे। शुभ गाम मोटा आंबानी अंदर निवास करता भक्त राज श्री हरेन्द्र भाई जेओना आमंत्रण ने मान आपी आप सौ प्रसंग ने दीपावा माटे मोटी संख्या में हाजरी आपी छे। हाल उपस्थित जयंती भाई साहेब अपना समाजना सुधारक एवा प्रमुख श्री मोहनदास साहेब, कमलेश साहेब, नामी अनामी अमारा वडीलो, भक्तजन भाइयों, माताओ ची बाळगोपाळ, साथे अपना भजनिक कलाकार मित्रों सविताबेन, साथी ग्रुप एमने आपने खूब मौज करावी, खूब आनंद करावड़ायो। अत्रे जयंती साहेबे अपने आगळ रजूआत करी कि आ भक्तराज श्री हरेन्द्र भाई ना चिरंजीवी सुपुत्रीओ, शू नाम साहेब, प्रियांशी अने कीर्ति, जेओने चोल कर्म बाभरी निमित्ते एक सरस भजन सत्संग नो कार्यक्रम अत्रे राखवामां आव्यो, साथे आ दीकरीओने परमपिता परमात्मा सद्गुरु साहेब एमना पर दया दृष्टि हमेशा राखे, एमनु जीवन अने जीवन में कीर्ति वधारे, जीवन ने अंदर प्रगति करे, जीवन ने अंदर उन्नति करे, मात पिता नु नाम रोशन करे अने गाम नु नाम रोशन करे, एवी सद्भावना साथे अत्यारे प्रमुख श्री साहेबे बे शब्द बोलवा माटे जे आज्ञा करी छे, तो बे शब्द जे छे
एक शब्द गुरुदेव का, बे शब्द तो नहीं, एक शब्द जो अपने सांभळी लईए, एक शब्द जो ग्रहण करी लईए, जीवन में जो उतारी लईए ने साहेब, तो बेड़ो पार थई जाय। एक शब्द गुरुदेव का ताका अनंत विचार, थाके मुनिजन पंडिता वेद न पावे पार। साहेब जीवन मळ्यु छे, जीवन में जाणवा जेवु तो छे ज। चार वेद, छ शास्त्र, अठार पुराण, अने अत्यारे तो अनेक प्रकारना पुस्तिकाओ नी रचनाओ थई छे साहेब। आ बधा पुस्तिकाओ जे छे एनु वांचन करवा जोईए, एनो सार जो आपणे लेवा जोईए साहेब, तो तमारू मारू जीवन बहु ओछू पड़े। केम के जीवन बहु ओछू छे। હવે એવડા પુસ્તકોનું વાંચન કરવા જતા તો આ સાહેબ આપણે કેટલી વાર જન્મ લેવો પડે તો એ પૂરું ન થાય। એટલા માટે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા વેદ ન પાવે પાર સાહેબ। માટે સાહેબ તમને અમને જે જીવન મળ્યું છે, સુંદર જીવન મળ્યું છે। એક નાનો બાળક હતો સાહેબ, એ બાળકના હાથમાં, એક હાથમાં છાસ નું ડોલચું હતું, આપણે સીધી સાદી ભાષામાં જ કહું, એક હાથમાં છાસ નું ડોલચું હતું, બીજા હાથમાં ઘીની ટીકલી હતી। હવે આ સાહેબ જેવા અનુભવી હશે, એ બાળકને પૂછ્યું કે બેટા તારા બંને હાથમાં એક એક પાત્ર છે, તો તું શું લઈને જાય છે? ત્યારે બાળક કહે છે કે એક હાથમાં છાસ છે અને બીજા હાથમાં ઘી છે। ત્યારે બાળકને પૂછવામાં આવ્યું કે બેટા એક હાથમાં છાસ છે અને બીજા હાથમાં ઘી છે, તો હવે છાસ વેરાઈ જાય એમાં ધ્યાન રાખીશ કે ઘી વેરાઈ જાય એમાં ધ્યાન રાખીશ? અનુભવી કોઈ વ્યક્તિ હતો એને પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો, ત્યારે બાળક જે હતો ને એ સુંદર જવાબ આપ્યો સાહેબ, કે છાસ એકવાર જો વેરાઈ જશે ને સાહેબ, તો ફરી ભરી દેવાશે। છાસ એકવાર જો નીચે પડી ગયું દુલચું અને જો વેરાઈ ગઈ તો બીજી વાર એ ભરી દેશે, પણ જો ઘી સાહેબ એકવાર એ નીચે જમીનમાં વેરાઈ ગયું, દોડી ગયું, તો ફરી પાછું કોઈ ભરી દે? અને વાત સાચી સાહેબ, કેમ કે ઘી મોઘું છે, છાસ તો સસ્તી છે, એટલે કોઈ પણ ભરી દે હેને। કહેવાનો તાત્પર્ય એ છે સાહેબ, છાસના રૂપમાં આપણું શરીર છે, છાસના રૂપમાં તમારું મારું શરીર છે, અને ઘીના રૂપમાં તમારા મારામાં જે બોલતો રામ છે ને સાહેબ, એ ઘી છે। જો છાસ વેરાઈ જાય, છાસ રૂપી શરીર એકવાર પડી જાય સાહેબ, બીજી વાર એ શરીર મળવાનું છે, માનવ નહીં તો નાના પ્રકારનું કાં તો મોટા પ્રકારનું કોઈ પણ પ્રકારનું શરીર તો છાસ રૂપી ફરી આપણને મળવાનું છે, પણ ઘી રૂપી માનવ દેહ એ ફરી ફરી મળવાનો નથી। એટલા માટે આ ખૂબ સરસ માનવ દેહ તમને અમને મળ્યો છે સાહેબ, તો એના બધાએ આપણે જતન કરવાનું છે। કેમ કે માનવ શરીર જે છે એ સસ્તામાં મળ્યું નથી। કવિએ લખ્યું છે કે અનેક જન્મોમાં પરમપિતા પરમાત્માને જ્યારે જ્યારે આપણને દુઃખ પડ્યો હશે સાહેબ, ત્યારે ત્યારે આપણે એમને યાદ કર્યા હશે, એનું ભજન કર્યું હશે, એનું સ્મરણ કર્યું હશે, અને સ્મરણ એને સાંભળ્યું હશે, ત્યારે નાનામાંથી મોટામાંથી આડામાંથી વણી વણીને આપણને ઊભામાં લાવ્યા છે, પણ
પણ આજનો માનવ ઊભો છે ને એ આડું ચાલવાનું સમજે. સાહેબ આડા બનાવ્યા છે ને, આડા બનાવ્યા છે એ સમજી ગયા છે કે આમાં તો દુઃખ જ છે, આમાં સુખ છે જ નહીં. એટલે ભગવાન ફરી અમને કઈક અમારા પર દયા કરે તો ઊભા બનાવી દે, એટલા માટે સીધા હાલે. પણ જેને સીધા બનાવ્યા, ઊભા બનાવ્યા છે ને, એ આડા ચાલવાની કોશિશ કરે. એટલે સાહેબ કે છે, મનુષ્ય જન્મ પાય કે, આ શબ્દ બહુ સાંભળવા જેવો છે સાહેબ, મનુષ્ય જન્મ પાય કે ચૂકે અબકી ઘાટ, આ એક માનવનો એક ઘાટ તમને અમને મળ્યો છે સાહેબ. હા, મનુષ્ય જન્મ પાય કે ચૂકે અબકી ઘાટ, જય પડે ભાવ ચક્ર મે. ભાવ ચક્ર સાહેબ, 84 લાખ ના નાના મોટા જીવોની અંદર આપણે જઈએ તો ત્યાં દુઃખ એટલો બધો સહન કરવો પડે છે કે એનો કોઈ પાર જ નથી. અને સાહેબ માનવમાં ગુરુ પ્રાપ્ત થાય છે, માનવ શરીરમાં જ ગુરુ પ્રાપ્ત થાય છે. અને માનવ શરીરમાં ગુરુ પ્રાપ્ત થાય છે, જીવન તારણ ગતિ આપનાર ગુરુ પ્રાપ્ત થાય છે. અને બીજાની અંદર બીજા જે જીવો છે એમાં જઈશું ને ત્યારે ત્યાં આપણને ગુરુ તો મળશે જ, પણ મારવા વાળા સાહેબ, તારવા વાળા નહીં. હા, ઉંદરને ગુરુ મળે છે, તમને ખબર આપણા ઘરમાં કોણ રહે છે? બિલ્લી હે ને. ઉંદરના પણ સાહેબ ગુરુ છે, પણ એને મારવા વાળા, તારવા વાળા નહીં. હા, બિલ્લીના પણ ગુરુ છે સાહેબ, શ્વાન જેને કહીએ આપણે, કૂતરાઓ હે ને, કૂતરાનો ગુરુ મળે સાહેબ, ઝરખ, ઝરખ નો ગુરુ મળે, વાઘ, વાઘ નો ગુરુ મળે સાહેબ સિંહ, અને સિંહ નો ગુરુ સાહેબ માનવ. જો એટલો એટલો બધો એ પશુ હિંસક છે, પણ કમાટી બાગમાં તમે જાઓ ને સાહેબ, એને પાંજરામાં પૂડી મૂકે, સર્કસ ની અંદર જો ને લાકડીના ઈશારા એને નચાવે છે. બોલા હવે ગુરુ માનસ થયો કે નહીં એનો, હે ને? તો સર્વશ્રેષ્ઠ કોણ છે સાહેબ? માનવ છે. એટલે માનવની અંદર જે કઈક વસ્તુ પ્રાપ્ત કરવા જેવું હોય તો પ્રાપ્ત કરી શકીએ સાહેબ. એટલે કહેવાય છે કે માનવ શરીર પ્રાપ્ત થયું છે એ સ્વર્ગને પ્રાપ્ત કરવા માટેનું મોટામાં મોટું સાધન છે. પણ માનસ નો જન્મ લીધા પછી સાહેબ બધા આપણે ભૂલી જઈએ છીએ. એક નાનું સરખું તમને દ્રષ્ટાંત આપી દઉં કે એક સાધુ મહારાજ હતા. એ સાધુ મહારાજ એક એવો રાજા હતા, અને એ રાજ્યની અંદર જેમ ચીનની અંદર સાહેબ આખા દેશ ચોફેર કેમ કોટ છે ને, ચીનમાં અત્યારે આખા એના બોર્ડર પર કોટ બાંધેલો છે. આમ એક રાજા હતા, એ રાજાના આખે આખા રાજ્યનો ચોફેર એક કોટ બનાવી લીધેલો. હવે ભિક્ષુક જે સાધુ હતા અને એ ચક્ષુહીન હતા સાહેબ, આપણા જેમ ચક્ષુવાળા નહોતા, આંખવાલા નહોતા, ચક્ષુહીન એટલે કે આંધળો હતો. હવે એ કાંઈ કરતા એ દરવાજામાં ઘૂસી ગયો, ઘૂસી ગયો એટલે ચોફેરે ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે, પણ એને દરવાજો મળતો નથી. હવે એ દિવસો વીતી ગયા સાહેબ, પણ એનાથી બીજું કોઈ બહાર જઈ શકાતું નથી અને કોઈ એને રસ્તો મળતો નથી. પછી આપણા જેવા કોઈ આંખવાળા કોઈ હશે ને એ મળી ગયા, ત્યારે એને પૂછે કે ભાઈ મારે બહાર જવું છે પણ મને રસ્તો જડતો નથી, એનો દરવાજો ક્યાં એ મને ખબર નથી. ત્યારે જ્ઞાની પુરુષ હતા આંખવાળા, એ કહે છે કે એક કામ કર ભાઈ સાહેબ, તારા પાસે આંખ નથી એટલે તને દરવાજો મળે નહીં, પણ એક કામ કરો કે તને હું આ કોટ સુધી લઈ જઉં છું હાથે પકડીને, અને કોટના કોટ જ્યાં તને પકડાવું ને એ કોટને તારે છોડવાનો જ નહીં, અને એ કોટને હાથ પકડીને આમ કરતા કરતા જવાનું, જ્યાં દરવાજો આવશે ને ત્યાં તને ખાલી જગ્યા પડે એવો અહેસાસ થાય, એટલે ખબર પડે તને કે આ દરવાજો છે અહીંયા તારાથી નીકળી જવા હે, બાકી નીકળાય નહીં. એટલે ઓલાને હાથ પકડાઈ દીધો,
કોર્ટ પાસે, એટલે કોર્ટ પાસે હાથ મૂકીને હાલતો હાલતો જાય છે. અને સાહેબ જ્યાં દરવાજાનો ગેટ હતો ને ત્યાં ગયો ને એને ખંજવાળ આવી ગઈ. જ્યાં કોર્ટ પૂરો થાય એને જ્યાં ગેટ હતો, જેમ ગેટ ની અંદર આપણે પ્રવેશ અંદર કર્યો ને એવડો ગેટ હતો બહાર નીકળવા માટે ને આવવા માટે, અને ત્યાં હાથ એને આમ કરતો કરતો ગયો ને કોર્ટ આવે ને બરાબર ત્યાં એને ખંજવાળ થઈ અને હાથ ખંજવાળવા લાગ્યો અને ચાલવા લાગ્યો, ઓલો પાછો ગેટ પૂરો થઈ ગયો, આખું ચક્કર પાછો કાપીને આવ્યો અને જ્યાં ગેટ આવે ને ત્યાં ફરી પાછી ખંજવાળ આવે અને પાછો એ ફરવા લાગે. આમ કરતા કરતા સાહેબ એ 84 આખી આખી પૂરી કરે અને જ્યારે એ ગેટ રૂપી માનવ શરીર, સાહેબ જે ગેટ જે છે ને ગેટના રૂપમાં છે માનવ શરીર, હા, પણ એ માનવ શરીર જે છે એ પ્રાપ્ત કર્યા પછી જે ચક્ષુહીન માણસને જેમ ખંજવાળ આવે ને આમ માનવને હોય સાહેબ, માનવ શરીર પ્રાપ્ત કર્યા પછી અનેક પ્રકારના મોહ માયા કાળ ક્રોધ અહંકાર અભિમાન આવું બધું ખંજવાળ આવે સાહેબ, એટલે એમાં ઓલું ભૂલી જાય કે આ ઘાટ હું કામ મળ્યો છે. બરાબર ને સાહેબ, આ ઘાટ હું કામ મળ્યો છે, ઓલી ખંજવાળ આવે ને એટલે ખંજવાળવાનું ચાલુ કરી દે, એટલામાં પાછું આપણે ભૂલી જઈએ છીએ. એટલે સાહેબે લખ્યું છે, સોઈ રહ્યો નિજ મોહ નિશામહમ, માનસ ક્યાં સુવે છે, સોઈ રહ્યો નિજ મોહ નિશામહમ, જાની પડો નહીં રામ પ્યારો, જાની પડો નહીં રામ પ્યારો, જન્મ અનેક ગયે, એક વાર જન્મ મળ્યો ને આપણો ગયો છે એવું નથી સમજવાનું સાહેબ. આ ભૂમિકા ઉપર આપણે અનેક વાર આવ્યા છે અને અનેક વાર ગયા છે, જન્મ અનેક ગયે સપનાંતર, અનેક વાર સપનાની જેમ આપણે જીવીને જઈએ છીએ, આખું જીવન જીવીએ ને સાહેબ, 100 વર્ષ આપણે જીવીએ ને, પણ એક દિવસે પછી આપણો અહેસાસ કેવો થાય, સાહેબ મને સપનું પડ્યું છે એ જ ભાસ થાય છે. જન્મ ગયે અનેક સપનાંતર, એકી બાર ના જાગ્રત, આપણે એકે વાર અનેક વાર આવ્યા છે ને અનેક વાર જઈએ છીએ પણ સાહેબ એકે વાર આપણે જાગ્રત થતા નથી, એટલે જ વારંવાર આપણે આ મૃત્યુલોકમાં આવવું પડે છે અને વારંવાર દુઃખ સહન કરવો પડે છે. અને આ માનવ શરીર પ્રાપ્ત ફરી આપણે કરવું છે સાહેબ, અને આવો આપણે જે સુખ મળે છે, સાહેબી મળે છે, એવો સુખ સાહેબી ફરી પ્રાપ્ત થાય એટલા માટે જ જીવનમાં ગુરુ કરવા જરૂરી છે. કેમ કે ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના મીટે ના ભેદ, ગુરુ બિના સંશય ના તડે, ચાહે વાંચે ચારો વેદ. એટલે જીવનમાં સાહેબ ગુરુ અવશ્ય કરજો, કેમ કે જ્યાં સુધી આપણે ગુરુ ન કરીએ ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અને જ્ઞાન વિના મુક્તિ પણ નથી સાહેબ. હા, ગુરુ વિના જ્ઞાન ન પ્રાપ્ત થાય અને જ્ઞાન વિના મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી. એટલે આપણે માનવ થઈને ગુરુ ન કરવા જેવું એ તો મોટી ભૂલ છે, કેમ કે ભગવાન જેવા ભગવાન પણ ગુરુ કર્યા છે સાહેબ. વશિષ્ઠ મુનિ ગુરુ કીએ રઘુનાથા, પાયે દર્શન ભયેશ નાથા, હે રામાયણ ની અંદર લખ્યું છે સાહેબ. રામ પણ વશિષ્ઠ મુનિને ગુરુ કર્યા છે. કૃષ્ણ ગયા દુર્વાસા શરણા, પાયે દર્શન ભયે સનાથા, કૃષ્ણ ભગવાન પણ દુર્વાસા મુનિને ગુરુ કર્યા છે. નારદ ધીમર છે ગુરુ, નારદ પણ ધીમરને ગુરુ કર્યા, હે જેને ત્રિકાર જ્ઞાની સાહેબ કહીએ આપણે, 14 લોકની અંદર ભ્રમણ કરવાવાળા એવા નારદજી પણ ધીમરને ગુરુ કર્યા છે. એટલે ગુરુ બધાને કરવું જીવનમાં જરૂરી છે. અને ગુરુ કર્યા પછી સાહેબ ગુરુ જે કહે છે એમ કરવાનું છે, ગુરુ કરે છે એમ નથી કરવાનું, એ વાત જ ખાસ ધ્યાન રાખવાનું. એટલે માનવ શરીર પ્રાપ્ત થયો છે સાહેબ, ફરી માનવ શરીર પ્રાપ્ત કરવું છે તો ભૂલ ન થાય. તો કઈ ભૂલ? જીવનમાં સાહેબ માંસ મચ્છી દારૂ તાળી ચોરી પરસ્ત્રી ગમન વ્યભિચારી આટલી વસ્તુથી આપણે દૂર રહેવું છે.
આમાંથી એક પણ વસ્તુ આપણામાં આવી એટલે સાહેબ આપણે કાળના જાળમાં કાળના ફંડામાં પડવાના છે. તો માંસ ખાવાથી શું થાય સાહેબ? એક સમય એક તમને નાનો સરખો દાખલો આપું કે જ્યારે દ્વાપર યુગની અંદર મહાભારત તો આપણે વાંચીએ છીએ ને સાહેબ, મહાભારતની અંદર દાખલો આપ્યો સાહેબ, દ્વાપર યુગની અંદર જ્યારે સ્વયંવરની રચના થઈ એ સમયની અંદર પાંચ પાંડવોએ દ્રૌપદીને જીતીને લાવ્યા. દ્રૌપદી જ્યારે સ્વયંવરની અંદર અર્જુનને વરમાળા પહેરાવે છે અને સાથે લઈને હસ્તિનાપુર જ્યારે પાંચ ભાઈઓ અને દ્રૌપદી આવે છે ત્યારે સર્વપ્રથમ પિતામહ ભીષ્મને દંડવત પ્રણામ કરે છે દ્રૌપદી. ત્યારે એમને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે. કેવા આશીર્વાદ? અખંડ સૌભાગ્ય વતી ભવઃ. પછી બીજા વાક્યમાં એમને બોલ્યા કે દીકરી તને જ્યારે જ્યારે જરૂર પડે કોઈ પણ સંકટમાં તું હોવ અને મને યાદ કરજો, હું તારા પર સહાય કરીશ બેટા. આવા આશીર્વાદ દીધા હતા. અને જ્યારે એમ કહેવાય છે કે શકુની મામાએ જ્યારે ષડયંત્ર રચ્યું અને ચોકટા રમવાનું આયોજન કર્યું, ચોકટા એટલે જુગાર સાહેબ. હા, કોઈ જુગાર રમતા હોય ને તો રમતા નહીં હો. હા, પાંચ પાંડવો હારે ભગવાન હતા ને તોય પાંચ પાંડવો આખું રાજપાત ને સ્ત્રી ને બધું હારી ગયા હતા, ભગવાન હાથે હતા તોય આપણે હારે કોઈ નથી. હા, એમાં કોઈ જીતતા નથી ને જીતવાના નથી. હા, તો એ સમયે ચોકટા રમતા ષડયંત્ર રચ્યું શકુની મામાએ અને આખું રાજ્ય હરાવી દીધું. છેલ્લા દ્રૌપદી પણ હારી ગયા સાહેબ. ત્યારે દ્રૌપદી હારી ગયા એટલે દ્રૌપદી કોના પક્ષમાં જાય? કૌરવોના પક્ષમાં. એટલે દુશાસન ઊભા થઈ અને જ્યારે સાહેબ દ્રૌપદીને સાડી ખેંચે છે ત્યારે હાથ જોડી અને દ્રૌપદી પિતામહ ભીષ્મ પાસે ગયા. સાંભળવા જેવું સાહેબ, ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવશે, બાકી ખ્યાલ નહીં આવે. જ્યારે દુશાસન સાડી ખેંચે છે એની ઇજ્જત લૂંટાય છે, ભરી સભામાં વસ્ત્ર હરણાય છે, ત્યારે હાથ જોડી અને પિતામહ ભીષ્મ જે બેઠા હતા ત્યાં દ્રૌપદી જાય છે અને હાથ જોડીને કહે છે કે પિતામહ, તમે તો મને આશીર્વાદ દીધો તો જે તે સમયે હું હસ્તિનાપુર આવી પ્રથમ પગ મૂક્યો તે સમયે તમે મને આશીર્વાદ દીધા હતા ને, યાદ કરો કે અખંડ સૌભાગ્યવતી ભવઃ, આજે હું મૃત્યુ પામું તો તમારું વચન જાય છે. આ સ્ત્રીની ઇજ્જત લૂંટાય ને કદાચ હું આપઘાત કરું તો તમારો વચન જાય, કાં તો મારા લીધે મારા પતિઓ જો મૃત્યુ પામે તો તમારે લાજ જાય, કેમ કે હું વિધવા થઈ જઉં છું, હે ને? તો તમે ચૂપ કેમ બેઠા છો? મને આશીર્વાદ તો દીધા, જ્યારે જ્યારે બેટા તને જરૂર પડશે ને, વચન તમે આપ્યો, જ્યારે જ્યારે તને જરૂર પડશે ને ત્યારે હું તારા સહાયક બનીને ઉભો રહીશ, આવું કીધું તું. ત્યારે આજે મારી સાડી આ ભરી સભામાં લાજ લૂંટાઈ, તમે કેમ ચૂપ થઈને બેઠા છો? આવો પ્રશ્ન કર્યો દ્રૌપદીએ. ત્યારે હાથ જોડીને નીચું જોઈને, સામે તો નહીં જોયું પિતામહ ભીષ્મ, પણ નીચું જોઈને કહે, બેટા આ જે થઈ રહ્યું છે એ મારે ભૂલને ખાતર થઈ રહ્યું છે. હું તને વચન આપ્યો હતો, આશીર્વાદ દીધા હતા બધું, પણ હું અત્યારે
એવા એવી જગ્યા પર ફસાઈ ગયો છું તો કઈ રીતના? ત્યારે કે હું દુર્યોધનના ઘરે જે માંસાહારી બનતા એવા પાત્રની અંદર ભોજન બનેલું હતું, એ ભોજન મેં જમ્યો, એ ભોજન જમવાથી મારી શક્તિહીન થઈ ગઈ બેટા, એટલે હું કઈ કરી શકતો. વિચાર કરો કે પિતામાં ભીષ્મમાં માંસ તો ખાધું જ નથી, હા, પણ દુર્યોધનના ઘરે અસુર વિચારો વાળા હતા, ત્યાં માંસાહારી બનતું. હવે એ પાત્ર સાફ કર્યા પછી એમાં ભોજન બનેલું અને એ ભોજન પિતામાં ભીષ્મ આરોગ્યો અને શક્તિહીન થઈ ગયા. તો સાહેબ, જો એ પાત્રમાં બનેલું ભોજન ખાવાથી જો શક્તિહીન થતા હોય એવા શક્તિશાળી પુરુષ, તો આપણે ખુદ જો માંસાહારી લઈએ તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય કે ન થાય, હે ને? એટલે સાહેબ, માંસ ખાવું જોઈએ નહીં. અને માંસ આપણે ખાઈએ ને સાહેબ, એટલે જીવની હત્યા કરવી પડે. અને એકવાર જીવની હત્યા કરીએ ને સાહેબ, એટલે એ કર્મ આપણે લાગુ પડે છે અને કર્મ ક્યારે છૂટતો જ નથી. કરેલા કર્મ ના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મ ના સાહેબ બદલા જીવનમાં જે થયું હોય એ દેવું પડે છે. અને બીજી વસ્તુ સાહેબ, એમાં સરસ સમજવા જેવું છે, આપણે મહાભારત જયારે વાંચીએ છીએ ત્યારે એની અંદર, મહાભારત ની અંદર એક જગ્યા આવે છે, ત્યાં આપણે જોઈએ, જયારે 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું ને સાહેબ, 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને છેલ્લા દિવસે અર્જુનના બાણ થી વિજય ગયા પિતામહ ભીષ્મ, અને બાણ ને છૈયા પર સૂતા છે, એના આખે આખા શરીરની અંદર બાણ વાગી ગયા છે, આખા શરીરમાંથી બ્લડ એટલે કે લોહી બહાર નીકળે છે અને વહી જાય છે, અને એને એવડો દુઃખ પહોંચે, એટલી વેદના થાય છે. ત્યારે એ વેદના સહન ન થતા કૃષ્ણ ભગવાનને હાથ જોડીને પૂછવામાં આવે છે કે હે ભગવાન, મારા જીવનની અંદર હું ક્યારે ખોટું કર્યું જ નથી. કોણ કહે છે? પિતામહ ભીષ્મ. મારા જીવનમાં હું ક્યારે કશું જ કર્યું નથી, ખોટું કર્યું નથી, ખોટું કોઈનું લીધું જ નથી, છતાં પણ આ સમયે અને આ અવસ્થા મારી કેમ? મને જવાબ આપો ભગવાન. ત્યારે ભગવાન કહે છે કે પિતામહ ભીષ્મ, તમે દિવ્ય ચક્ષુથી જુઓ. ત્યારે કે એ દિવ્ય ચક્ષુથી જોવાની ક્ષમતા મારામાં નથી, કેમ કે મારામાં આખા શરીરમાં બાણ વાગ્યા છે અને એની વેદના મને સહન થતી નથી, એટલે દિવ્ય શક્તિથી જોવાની ક્ષમતા મારામાં નથી. પ્રભુ, તમે મને કંઈક આ વિશે મને જણાવો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે પિતામહ ભીષ્મ, તમે 70 જન્મ પહેલા, એક જન્મમાં નહીં સાહેબ, એક જન્મ પહેલાની વાત નહીં, બે જન્મની પહેલાની વાત નહીં, કેટલા જન્મ પહેલાની વાત કહી? તમે 70 જન્મ પહેલા એક રાજાના કુંવર હતા અને એ કુંવર અવસ્થામાં તમારી યુવા અવસ્થા હતી. યુવા અવસ્થામાં તમે શિકાર કરવા માટે જંગલમાં ગયા અને રસ્તામાં એક સર્પ મળ્યો. એ સર્પ આડો હતો, એટલે તમે બાણ લઈ અને એ સર્પને ઘા કર્યો અને તમારું બાણ જે છે ને એ સર્પને વાગ્યું અને એ સર્પ બાણ વાગવાથી આમ તેમ હલી હલીને કપાઈ ગયો અને કપાયા પછી મૃત્યુ પામ્યો. હવે એ કર્મ અહીંયા લખાઈ ગયું ને એ કર્મ તમને, એનું જે કર્મ તમારું જે થયું એ તમને એનો બદલો લેવા માટે તમારા પાછળ પડ્યું. એક જન્મમાં એનો બદલો ન લઈ શક્યો કર્મ, બે જન્મમાં એ કર્મ એનો બદલો ન લઈ શક્યો અને 70 જન્મ પૂરા થયા ત્યારે 71માં જન્મ પછી એનો જ્યારે સમય મળ્યો ત્યારે એ બદલો લીધો. વિચાર કરો સાહેબ કે આવા મહાપુરુષોને પણ કર્મ નથી છોડ્યો. તો આપણે માંસ ખાઈશું ને જીવને હત્યા કરીશું તો એ હત્યા આપણને લાગે નહીં?
जीव मत मारो बाप सबका है एक प्राण, जीव हत्या कभू ना छूटे चाहे लाखों सुनो पुराण। એટલે આપણને આપણાથી કોઈ જીવને હત્યા ના થાય અને આપણે એ કર્મ આપણા પર લાગુ ના પડે એનું ખાસ ધ્યાન રાખવું, એટલા માટે માંસાહારી ન થવું, શાકાહારી બનો સાહેબ। અને મેં તો આમ કહું છું કે આજે તો બધા એડવર્ટાઇઝની અંદર હો ટીવીમાં સન્ડે હોય યા મંડે રોજ ખાઓ અંડે, આવી તો પાછી જાહેરાતો કરતા હોય, એટલે અમારા નવયુવાન છોકરાઓ હોય કે કહેજો ને કેટલી સરસ જાહેરાત, આપણે ખાવાનું ચાલુ કરી દો। પણ મેં તો આમ કહું છું સાહેબ, શાકાહારી માણસ છે માંસાહારી માણસ છે તો એ બંનેમાંથી કોઈ વ્યક્તિઓ ચલો 500 વર્ષ 1000 વર્ષ જીવ્યો છે એવું કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ જ નથી। ચાહે માંસાહારી હોય ને એ 100 વર્ષથી અંદર, શાકાહારી વધારે જીવે 100%। એનું કારણ છે એની અંદર અનેક પ્રકારના વિટામિન મળે સાહેબ શાકાહારીમાં, અને માંસાહારીની અંદર કોઈ પણ પશુ હોય કઈ બીમારીમાં પીડાતું હોય ને એવું લઈને હલાલ કરી નાખ્યું ને કાપી નાખ્યું, હું ખબર શું ગેરંટી સાહેબ સારું હતું કે બીમાર હતું। હવે એ બીમારી આપણને લાગે કે ન લાગે હે ને, તો ઓલું બીમાર વાળું હતું એ આપણે બીમારને ખાઈ ગયા તો પછી આપણું જીવન ઓછું થાય કે ન થાય? હા, એવું નથી કહેતો, વિદેશના સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો કહે છે કે ખરેખર માંસાહારી જે છે એનું 10% આયુષ્ય ઓછું અને શાકાહારી જે છે એનું 10% આયુષ્ય વધારે। હા, રોજ અંડા ખાવ તો એનું આયુષ્ય વધે કે ઓછું? એની કરતા શાક ખાવ, બટાકા ખાવ ભાઈ, રીંગણ બટાકા હારા। હા, મારું કહેવાનું તાત્પર્ય છે મિત્રો કે આપણાથી કોઈ જીવ હાનિ જો થઈ જશે તો એ કર્મ આપણે છોડવાનો નથી। બીજો તમને દાખલો આપું સાહેબ, બીજો પણ એક એવો દાખલો છે કે જ્યારે દશરથ રાજા શિકાર માટે જંગલમાં ગયા, શિકારના શોધમાં શિકાર ન મળ્યો અને જ્યારે શિકાર માટે એને આમ તેમ ફરતા, હવે એ સમયની અંદર એમ કહેવાય છે ત્રેતા યુગમાં કે શ્રવણ જે હતા, શ્રવણ એક એવો પુત્ર હતો, સુપુત્ર હતો કે પોતાના અંધ માત પિતાને 68 તીર્થની યાત્રા કરાવતા અને એ ખાંધે કાવડમાં લટકાવીને ફરીને એ યાત્રા કરાવવા માટે નીકળ્યા। અંધ માત પિતાને તરસ લાગી, પાણી ભરવા માટે તળાવના કિનારે જાય છે અને ઘડુલો જે છે બોટ હતો, બોટ સાહેબ આપણે પેલા ખેતરોમાં આપણે ખેડૂતો બોટ રાખતા, હું તો જોયેલી છું માટીની બોટ આવે, બટક કીશું અમે બોટ કહીએ, તમે બટક કોને? હા, તો એને તમે પાણી ભરો તો સાહેબ એમાં અવાજ આવે, હા એમાં અવાજ આવે, એટલે શ્રવણ જે છે એ બટક લઈને પાણી ભરવા માટે ત્યાં તળાવ પાસે જાય ને જેમ બટક અંદર ડૂબાડે છે ને અવાજ બટ 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 આવે છે, દશરથ રાજા છુપાયેલા હતા એને એમ થયું કે કોઈ પક્ષી પાણી પીવા માટે આવ્યું છે, આમ કરીને પશુ સમજીને એને બાણ ચડાવીને છોડ્યું અને સીધું શ્રવણના છાતીની અંદર ઘા થયો અને હે રામ એવો અવાજ આવ્યો, એટલે દોડીને દશરથ ત્યાં કિનારા પર જાય છે ત્યારે શ્રવણના છાતીની અંદર બાણ લાગેલું છે, પડ્યો છે અને કહે છે કે હે રાજા આ તમે શું કર્યું? કેમ કે હું મારા માત પિતા અંધા છે ને પાણીની પ્યાસ લાગી છે, પાણી લેવા માટે અહીં આવ્યો છું ને તમે બાણ માર્યું અને મને આ છાતીમાં લાગી ગયું, હવે હું જીવી શકું એમ નથી, હું તો મરવાનો છું, મને એનો કોઈ અફસોસ નથી, પણ મારા માત પિતા અંધા છે ને પ્યાસ લાગી ને પાણી તમે પીવડાવજો, ભલે મને જે થવું એ થઈ ગયું, કદાચ મારા કર્મમાં લખ્યું હશે એટલે આ બાણ મને વાગ્યું છે, મને અફસોસ નથી। ત્યારે આટલું જ કહીને કહેવાય છે કે શ્રાવણનું પ્રાણ પંખીડું ઉડી ગયું સાહેબ, અને અંધ માત પિતા જ્યાં બેઠા હતા ત્યાં દશરથજીએ પાણી લઈને જાય છે, છુપે છુપે જાય છે, કેમ કે ધીરજ ધીરજ
કે ઓળખી ન જાય એટલે પાણી આપે છે બોલ્યા વગર. એટલે અંધ માતા પિતા કહે છે કે બેટા તું બોલતો કેમ નથી, એ બોલ્યા વગર પાણી આપે પાણી પીતા નથી. ત્યારે કહે છે કે પાણી પી લો એટલે અવાજ બીજો આવ્યો, તમે છો કોણ? તકે હું દશરથ છું. તકે મારો દીકરો ક્યાં? તકે એને આખી હકીકત કીધી. આખી હકીકત કીધી ને સાહેબ એટલે અંધ માત પિતાને આઘાત લાગી ગયો અને સુન થઈ ગયા. ત્યારે દશરથજી હાથ જોડીને કહે છે કે હું અભાગ્યો છું, હું માનું છું, હું દોષિત છું, પણ હું જાણીને દોષ નથી કર્યો સાહેબ. મારાથી અજાણતાની અંદર ભૂલ થઈ છે ને તમારા શ્રવણને બાણ લાગી ગયું. હું પશુ સમજીને બાણ છોડ્યું, મને નહોતી ખબર કે તમારો દીકરો અહીંયા છે, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. ત્યારે અંધ માતા પિતા કહે છે કે અમે માફ કરવાવાળા કોણ? માફ કરવાવાળા તો ભગવાન છે. હા, પણ એટલું જરૂર કહીશું કે જેમ અમારા દીકરાના વિરહમાં અમારો પ્રાણ અત્યારે જાય છે, એમ એક સમયે તમારે પણ દીકરાના વિરહમાં પ્રાણનો ત્યાગ કરવો પડશે. આટલું કહી અને શ્રાવણના માત પિતાનો બંનેનું પ્રાણ પંખીડું ઉડી ગયું. અને કહેવાય છે કે રાજા દશરથના ચાર ચાર પુત્ર હતા સાહેબ, કેટલા? અને તે ભગવાન જેવા ભગવાન એમના પુત્ર હતા. છતાં પણ જ્યારે એમનું પ્રાણ છોડવાનો થયો ત્યારે ચાર છોકરામાંથી એકે છોકરો ત્યાં હાજર નહોતો સાહેબ. વિચાર કરો કે કર્મ કોઈને પાછળ કોઈને છોડતો, આવા ભગવાનના પિતા હતા તોય પણ એમને એ કર્મનો ભોગ અને એનો બદલો દેવો પડ્યો સાહેબ. તો આપણે તો સાધારણ માણસ છીએ, આપણે ન દેવો પડે? એટલા માટે થઈને આ શરીર છે ત્યાં સુધી કોઈ જીવને દુઃખી ન કરવું જોઈએ. અને આ રીતે આપણે જો જીવન જીવીશું સાહેબ તો ખરેખર આ બાર આ જે આપણને જે આ કોર્ટમાં છે જે એક દરવાજો મળ્યો છે ને, એ દરવાજો આપણે મળી જશે. બાકી તો ખંજવાળ આ ખંજવાળ જ કહેવાય, ખાવા પીવાની મોજ મસ્તી આ બધી ખંજવાળ જ છે. એ પછી ચૂકી જઈશું, આ ઘાટ ચૂકી જઈશું. એટલે સાહેબને લખવું પડ્યું, મનુષ્ય જન્મ પાય કે ચૂકી અબકી ઘાટ, જઈ પડે ભાવ ચક્ર મે ફીર સહે ઘનેરી લાત. આજના દિવસે આપ સૌ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ પ્રસંગને ખૂબ સરસ દીપાવ્યો છે અને ખૂબ સરસ સત્સંગ સાંભળ્યો. હવે પછી આપણે આ દીકરીને બધા ખૂબ સરસ મોઘેરા મહેમાન આવ્યા છે, એમણે આપણે સાંભળવાના છે. કેમ કે મને તો અવનવા તમે સાંભળતા છો ને, નજીક નજીક તો આવું અને તમે બધા ત્યાં આવતા જો ને બધા સાંભળો છો. આ દીકરી તો ક્યાંથી દૂરથી આવી છે, એને ફરી આપણે સાંભળીએ. એટલે ખૂબ સરસ આપ સૌ શાંતિથી સાંભળ્યા છે. હા, અને સારી વસ્તુ લાગે ને સાહેબ, સારી વસ્તુ લાગે ને તો એને રાખજો. જેમ આપણે તો બધા લગભગ મને લાગે છે કે 90% 99% ખેડૂત જ છો, હે ને? ખેડૂત જ છો એટલે બધાને ખબર જ છે કે તમે આ પહેલાં ડાંગર કરતા હોય ને, અત્યારે તો હવે બધું હાઇબ્રિડ થઈ ગયું, તૈયાર લાવીને બજારથી લાવીને ખાઈ જઈએ ખાઈ લઈએ. આપણે ખેતરોમાં ડાંગર કરતા હતા ને પહેલાં સાહેબ, ડાંગર કાપીને એને ખડામાં લાવીએ ને બળદને ટ્રેક્ટર ચડાવીએ અને કચરામાંથી એને ડાંગરને બહાર કાઢવામાં આવે ને, પરાળને બહાર કાઢી નાખે. કેમ કે મેં ખેડૂતનો દીકરો એટલે થોડી ખબર મને, પરાળને બહાર કાઢવામાં આવે, એને ઢગલો કરવામાં આવે અને પછી ચાર પાંચ ફટાક્યા પાછા ઊભા થાય અને ચાદર વડે આમ હલાવે ને એકજણ હુંપડા વડે આમ 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 કરીને ડાંગર ઓલું પરાળ પહેલાં કાઢી નાખે અને ફટાક્યું હલાવે ને તો પરાળી ઉડે, હે ને સાહેબ? અને ઢગલો થાય ને એમાંથી પાછો ઓલો હુંપડાવાળો આમ કરવાવાળો હોય ને ત્યાં આમ કરે એટલે આમાં પહોંચવું હોય ને એ ઉડી જાય અને ચોખ્ખી ચોખ્ખી ડાંગર રે, હે ને? કેટલા બધા કચરામાંથી કાઢવાનું. એટલે એ બધું પરાળી પોચું બોચું બધું એ કાઢી નાખજો. અસલ ડાંગર એવી હોય ને ધાન એને રાખજો, કેમ કે બધું જ ભેગું કરીએ ને ત્યારે કોઠી નાની પડે, કોઠી નાની પડે ને સાહેબ? કેમ કે હવે મેમરી કેટલા જીબીની હોય શું ખબર પડે.
એટલે જેટલી જરૂર હોય ને એટલું ડાઉનલોડ કરજો, વધારાનું ડિલીટ મારી દેજો. ખૂબ સરસ આનંદ થયો, આવો આનંદ લેતા રહેજો, આવો આનંદ આપતા રહેજો. બોલ્યો સદગુરુદેવનો બંદગી સાહેબ.